विद्यार्थी मित्रों बहुत सुपर कही सकायो दाखलो छे खास परीक्षा ની અંદર પૂછી શકે વર્ષ 2010 માટે લાસ્ટ યર પાસે ને ફિશર નું સૂચકાંક ગણો ત્યાં લાગે થોડો ફેરફાર છે અને આવી રીતનો દાખલો પૂછવાની શક્યતા કેવી છે વધારે છે અહીં તમને વસ્તુ છે એકમ છે ભાવ આપેલો છે 2017 ને 18 એટલે કે ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ જથ્થો ચાલુ વર્ષનો અને ₹80 છે તો 1 કિગ્રા નો કેટલો થાય તો 80 ભાગ્યા 20 કરવાનું તો કેટલા આવશે 4 એટલે 120 ભાગ્યા 20 કરવાનું કેટલા આવશે 6 ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભાવ જથ્થો આપ્યો હોય તો આપણે ખાલી કોને ધ્યાનમાં લેવાના ભાવને ત્યારે તે કન્વર્ટ કરવાના જથ્થાને નહીં તો અહીંયા 4 અને 6 થઈ ગયા જથ્થો જો કિગ્રા કિગ્રામાં છે તે તો એ આ 5 અને 7 એમ નું લખી નાખશું પછી આ કિગ્રામાં છે તો કઈ કરવાની જરૂર નથી એક જ કિગ્રામાં છે આ ભાવ 20 24 પણ એ જથ્થો જુઓ ગ્રામમાં છે તો આપણને ખબર છે કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગી નાખીએ આપણે તો એ કેટલા થઈ જશે 2.4 અને અહીંયા 4 થઈ જશે ક્વિન્ટલ તો દેના જે વિદ્યાર્થી મિત્રો ક્વિન્ટલ જે છે એને કિલોગ્રામમાં ફેરવવા તો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ બરાબર તો કેવાનો છે કે ક્વિન્ટલ નું તમારે કિલોગ્રામ કરવું હોય તો આ જે આપેલા છે ભાવ એને 100 વડે ભાગવા પડે તો 2000 ને 100 વડે ભાગીશું તો કેટલા આવશે 20 અહીંયા કેટલા આવશે 28 અહીંયા તો કિગ્રા કિગ્રા છે તો કઈ કરવાનું જરૂર જો હમણાં ગ્રામ હોત તો કઈ કરે પણ કિગ્રા છે તો પછી એમને એમ શું કરી દઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડઝન આ ડઝન માં શું યાદ રાખવાનું કે એક ડઝન માં કેટલા નંગ આવે 12 તો ડઝન ને નંગ માં ફેરવા માટે આપણે 40 ને 70 ને 12 વડે ભાગવાના પણ જો 12 વડે ભાગવાથી જવાબ બહુ લાંબો લાંબો પોઈન્ટ માં આવતો હોય તો એવું નહીં કરવાનું તમારે પહેલા નજર ફેરવી જોવાની કે નંગ ને ડઝન માં ફેરવી શકાય છે જો નંગ ને ડઝન માં ફેરવી શકાતા હોય તો પછી ભાવ ડઝન માં જ રાખવાનો તો જો 30 નંગ એટલે 1 ડઝન એટલે 12 નંગ તો 30 ને 12 વડે ભાગીશું તો કેટલા ડઝન થઈ જશે 2.5 અને 36 ને 12 વડે ભાગશું તો કેટલા ડઝન થઈ જશે 3 બસ તો અહીંયા તમે ડઝન ને નંગ માં ફેરવવાની જરૂર નથી નંગ ને શેમાં ફેરવી દો ડઝન માં ફેરવી દો પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવા નંગ આપેલા હોય કે જેને ડઝન માં ફેરવી શકાતા ના હોય તો આ ડઝન ને શેમાં ફેરવી દો નંગ માં એના માટે તમારા ભાવ ને કેટલા વડે ભાગવાના 12 વડે ફરીથી ડઝન ને જો નંગ માં ફેરવવા પડે હોય તો જે ભાવ આપેલો હોય એને 12 વડે ભાગો અથવા જો નંગ ને ડઝન માં ફેરવવા હોય તો નંગ ને કેટલા વડે ભાગી નાખો 12 વડે બરાબર તો અહીંયા તો આપણે ડઝન માં ભાવ રાખ્યો એટલે 40 અને 70 ને કઈ કરવાની જરૂર નથી બરાબર હવે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે P1Q0 P0Q0 P1Q1 P0Q1 આવું કરી અને તમે લાસ્ટ પેર પાસે ને ફિશર નું સૂચકાંક શોધી શકશો ખાસ તો આ તમને સમજાવવાનું હતું ફરીથી આ 20 કિગ્રા છે તેને કિગ્રામાં ફેરવવા હોય તો બંને ભાવને કેટલા વડે ભાગવા પડશે 20 વડે અહીંયા તો કિગ્રા કિગ્રા છે એટલે વાંધો નહીં પણ અહીંયા ગ્રામ છે એને ખાલી કિગ્રામાં ફેરવી નાખવાના 1000 વડે ભાગી ક્વિન્ટલ એટલે 100 કિગ્રા તો બંનેને કેટલા વડે ભાગી નાખો 100 વડે તો કિગ્રા છે એટલે ચિંતા નહીં ડઝન માટે પહેલા જોઈ જુઓ કે નંગ ને ડઝન માં ફેરવી શકાય છે 12 વડે ભાગી હા એનો જવાબ અનંત અપૂર્ણાંક જેવો ના આવતો હોય તો આ નંગ ને શેમાં ફેરવી નાખો ડઝન માં તો પછી આ ભાવે શેમાં છે ડઝન માં છે તો પછી એને કંઈ કરવાની જરૂર નથી બરાબર તો આટલું સમજીને પછી આગળ દાખલો ગણશો એટલે ચોક્કસ આવડી જશે
ओके विद्यार्थी मित्रों બીજો એક દાખલો જોઈએ જેમાં એન્ટ પર લાસ્ટ યર પાસ છે અને ફિશરના સૂચક આપો ગણ વસ્તુ આપેલી છે એ બી સી ડી એકમ આપેલા છે તો ધ્યાન આપજો મેં તમને કીધું હતું કે એકમ આપેલા હોય 20 કિગ્રા ને બધું તો આપણે ખાલી કોને અસર પડશે ભાવ ને એટલે બરાબર હમણાં બે ભાવ જોડે જોડે હતા અત્યારે એક ભાવ અહીંયા છે 18 વર્ષનો ચાલુ વર્ષનો અહીંયા છે બરાબર તો 20 કિગ્રા છે એનું મારે કિગ્રામાં રૂપાંતર કરવું હોય તો બંને જે ભાવ છે એને મારે કેટલા વડે ભાગવા પડે 20 વડે જથ્થાને કંઈ કરવાનું નથી એ કિગ્રામાં છે ઢા ગ્રામમાં હોય તો કિગ્રામ ફેરે પણ કિગ્રામાં છે તો કંઈ નહીં તો 20 કિગ્રા નું 1 કિગ્રા કર નાખું તો 50 ને 20 વડે ભાગીશ તો ભાવ આવશે 2.5 જથ્થાને કંઈ નથી કરવાનું જથ્થો એમનો એમ જ રાખવાનો છે તેના જો 18 વર્ષનો ભાવ એટલે P0 18 વર્ષનો જથ્થો એટલે Q0 હવે આ ચાલુ વર્ષનો ભાવ એટલે શું કહેવાશે P1 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 60 બરાબર તો એને 20 વડે ભાગીશું કેટલા આવશે 3 પણ જથ્થાને કંઈ કરવાની જરૂર નથી પછી આ 1 કિલોગ્રામનો જ ભાવ છે તો પછી કંઈ કરવાની જરૂર નથી 1 કિલોગ્રામનો ભાવ હોય વિદ્યાર્થી મિત્રો તો કંઈ કરવાની જરૂર નથી 12 10 15 અને 12 પછી મીટર તો બધો ભાવ મીટરમાં છે તો પછી કંઈ કરવાની જરૂર નથી 1 મીટરમાં છે 15 10 20 અને 12 પાછું ડઝન આવ્યું ત્યાંના જે વિદ્યાર્થી મિત્રો ડઝન આવે એટલે પહેલા તમારે એવું જોઈ લેવાનું કે શું નંગ ને ડઝનમાં ફેરવી શકાય છે તો જો અહીંયા નંગ છે 7 અને 8 તો આ 7 ને આપણે 12 વડે ભાગીશું 8 ને 12 વડે ભાગીશું તો આ 7 ને 12 વડે ભાગવાથી જવાબ અનંત અપૂર્ણાંક 90 આવશે તો એનો મતલબ એમ કે આપણે આ નંગ જે છે એ ડઝનમાં ફેરવી શકતા નથી તો પછી ડઝન ને જો નંગમાં ફેરવવા હોય તો ભાવ જે છે એને આપણે 12 વડે ભાગવા પડે તો આ રીતે આપણે ડઝન નું રૂપાંતર શેમાં કરીએ છીએ નંગમાં તો ફરી સાંભળજો ડઝન ને નંગમાં રૂપાંતરિત કરવા હોય તો જે ભાવ છે ડઝન નો છે એટલે કે 12 નંગ નો છે તો આપણે 1 નંગ નો કરવો હોય તો શું કરવું પડે 12 વડે ભાગવું પડે તો 24 ને 12 વડે ભાગીએ તો 2 આ તો જથ્થો છે એટલે એમને એમ ભલે દી આવો 30 ને 12 વડે ભાગીએ તો 2.5 અને 8 ના 8 આજ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે સાવચેતી યા કરવાનું છે હવે તો તમને ખબર છે આપણે બહુ વધુ વખત આની પ્રેક્ટિસ કરી અને આપણે તમે લાસ્ટ પીએ પાસે ને ફિશર નું સૂચકાંક શોધી શકો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આવી રકમ આપી અને તમને કુલ ખર્ચ ની પેલી સમૂહ ખર્ચ ની રીત જે છે એ આવી શકે કૌટુંબિક બજેટ ની રીતે આવી શકે તો પછી આપણને ખબર છે કે કુલ ખર્ચ ની રીત આપેલી હોય તો પેલા ખાના બનાવી નાખવાના કયા P1 Q0 P0 Q0 કુલ ખર્ચ ને કૌટુંબિક બજેટ ની રીત કે તો I શોધવાનો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને W શોધવાનો P0 Q0 બરાબર તો આવો આપ્યું હોય એટલે લાસ્ટ બે પાસેની ફિક્સરની જ રીત પૂછાયો જરૂર નથી આની અંદર પ્રશ્ન બદલી તમને કુલ ખર્ચ ની રીત કે કૌટુંબિક બજેટ ની રીત પણ કહી શકે ખાસ આ ચાર જે છે P0 Q0 P1 Q1 આની અંદર તમને મેળવતા પડવા જોઈએ બહુ સહેલું છે એક વાર બે વાર ત્રણ વાર જોશો એટલે ચોક્કસ આવડી જશે ઓકે okay.